नमस्कार एट द रेट गुजरात में आपनो स्वागत छे। गुजरात विधानसभा चूंटणी आवी रही छे नजीक, त्यारे तमाम राजकीय पक्षो मतदारों ने रीझवा प्रचार मां लागी गया छे, साथे ज ठेर ठेर सभाओनुं पण थवा लाग्युं छे आयोजन। दरमियान एकबीजा पर नेताओना एकबीजा परना शाब्दिक प्रहारो पण अवारनवार सामे आवता होय छे। आ दरमियान आम आदमी पार्टीनी मुसीबतो वधी गई छे। जी हां दर्शक मित्रों, आम आदमी पार्टी गुजरातमां पोतानुं वर्चस्व जमावा माटे ज्यां एक तरफ प्रयासो पर प्रयासो करी रही छे, एडी चोटीनुं लगाव रही छे जोर। एवामां आम आदमी पार्टी अने भाजप वच्चे ज्यां आपणे छेल्ला केटलाक समयथी शाब्दिक प्रहारो थई रह्या छे ते जोता आव्या छे। आ दरमियान सूरतमां आपना प्रदेश अध्यक्ष गोपाल इटालियानी वधी गई छे मुश्केलीઓ। શું કારણ છે આની પાછળનું, તેના પર જો આપણે વાત કરીએ તો વાત એમ છે કે ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર જે કટાક્ષ કર્યો તે તેઓને પડી ગયો છે ભારે। એમ પણ દર્શક મિત્રો, આવું કંઈ પ્રથમ વખત નથી બન્યું। ગોપાલ ઇટાલિયા વિવાદિત નિવેદનો માટે જાણીતા છે, તેઓએ અગાઉ પણ આવું વિવાદિત નિવેદન આપ્યું હતું, તેને કારણે હવે આ વખતે તો તેઓની મુશ્કેલીઓ વધી ગઈ છે। તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રીને કહ્યું ડ્રગ્સ સંગવી, જે બાદ સમગ્ર મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશન સુધી। ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ પણ થઈ હોવાના રિપોર્ટ છે। હવે દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો જે સિલસિલો ચાલ્યો હતો ને, તેના કારણે ગુજરાતમાં ચાલી રહેલ નશાના કારોબાર સામે ઊભા થયા સવાલ। અધુરામપુરું લઠ્ઠાકાંડ બાદ તો સરકાર પર સવાલો ઉઠ્યા, સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ। હવે દર્શક મિત્રો, આવામાં ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે। ગોપાલ ઇટાલિયા એવું શું બોલી ગયા તે અંગે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ફસાઈ ગયા છે વિવાદમાં। ગોપાલ ઇટાલિયાએ કર્યા ભાજપ પર શાબ્દિક પ્રહાર। તમને જણાવી દઈએ કે આ દરમિયાન તેઓએ બોલી દીધા ન બોલવાના શબ્દો, એ રિપોર્ટ છે એવા આપણી સામે આવ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધ્યા હતા, જે બાદ રાજકીય ક્ષેત્રે મચી ગયો હાહાકાર। જો કે આખરે આ મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો। યાદ દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે, અને કોણે નોંધાવી આ ફરિયાદ તે પણ આપણે જણાવી દઈએ તો એવા અહેવાલો છે કે સોના ચાંદીના દાગીનાના વેપાર સાથે સંકળાયેલ પ્રતાપ જીરાવાલા નામના શખ્સે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટ અનુસાર સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલેનું આ મામલે એમ કહેવું છે દર્શક મિત્રો કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અગાઉ પણ ગોપાલ ઇટાલિયાએ સીઆર પાટીલને કહ્યા હતા બુટલેગર, જે બાદ ગરમાઈ ગયું હતું રાજકીય વાતાવરણ। ત્યારે ફરિયાદીએ આ કેસમાં તો તટસ્થ તપાસની કરી છે માંગણી અને કાયદેસરની કાર્યવાહી કરવાની કરી છે વાત તેવી ખબરો છે। રિપોર્ટ અનુસાર ફરિયાદીનું એમ કહેવું છે કે ગોપાલ ઇટાલિયાએ ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કર્યું છે। ભાજપને હાનિ પહોંચાડવાના ઈરાદે ગોપાલ ઇટાલિયાએ વિડીયો વાયરલ કર્યો હતો, ત્યારે આ મામલે હવે જોવા મળી રહ્યો છે રાજકીય વાતાવરણમાં પણ ગરબાઓ। આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે ગોપાલ ઇટાલિયાની વધી ગઈ છે મુસીબત, અને મુશ્કેલીઓના ઘેરામાં ફસાઈ ગયા છે ઇટાલિયા ગૃહમંત્રી સામે આ નિવેદન આપીને। આપનું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।